માતાજીની ખૂબ મહેર છે. અને રાજભા એ પણ એવો સર્જક, એવો જ એનું પ્રસ્તુતિ, એકલો કાફી છે, ક્યાંય ગયો? હા બાપ, એકલો કાફી છે. ચયન કમિટીએ જે પસંદગી કરી, અને આમાં આપણી પાસે અત્યારે જે નવચેતના છે ને સાહેબ, એમાં હવે ચયન કમિટીને બહુ મુજારો થવાનો છે કે કોને પસંદ કરવા ને કોને ન કરવા. એવી જે ટીમ છે, ક્યારેક તો એમ થાય કે એકારે બધાને પોંખી લઈએ ભેગા કરીને, જેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મેઘાણી એવોર્ડ એકારે કેટલા દસેક જણને આપી દીધો. આવા આવા બધા જ જે આમ સાહિત્ય લઈને આવ્યા છે, મારા હરખનો તો કોઈ પાર નથી સાહેબ. ક્યારેક ક્યારેક તો આ લોક સાહિત્ય મારી વ્યાસપીઠને પણ રંગોળી પૂરી દે છે સાહેબ. હું એને પડકાર કરું, બાપા આવો તમે, અને આવીને પછી એ પ્રસંગોચિત જે પ્રસ્તુત કરે છે એનો મને બહુ જ હરક છે. આખી દુનિયા રાજી થાય તમારાથી, જે રાજી ન થાય એનો તો પછી બીજો કોઈ રાજી કરી શકશે નહીં. એ તમારે લખવું હોય તો લખી નાખો, પણ એટલું દાવા સાથે આ બાવો કહેશે કે હું જેટલો રાજી થાઉં છું સાહેબ, મને લોક સાહિત્યનો એટલો ગૌરવ છે આજ કે દુનિયાની મહાસત્તાને લોક સાહિત્ય સાથે હાથ મિલાવવા પડ્યા. સંદર્ભ સમજી જાજો, એ રચના ગમે તે રીતે ગોઠવાણી હોય, પણ દુનિયાની મહાસત્તાએ મારા દેશના લોક સાહિત્ય સાથે હસ્તધૂનન કરવું પડે, એની યાત્રાની સફળતા છે આ. બાકી તો એ જે કરી ગયા, જે થયું, મારો નાથ જાણે, પણ આ આ લોક સાહિત્યની તાકાત છે સાહેબ. આ લોક સાહિત્યનું ગૌરવ છે. અને આ આ એક રિવાજ શરૂ થયો કે એક બે નવી ચેતનાઓને પોંખવી જોઈએ, અને એમાં નાનો માં નાનો પોખણો રાજભા. એમને ગળામાં હમણાં થોડીક તકલીફ થઈ, અને એક મહિના એને મૌન રાખવું પડ્યું. એમની માતાને તો ચિંતા થાય જ, બાપને ચિંતા થાય, જગદંબાને સૌથી વધારે ચિંતા થાય, પણ એની તોલે તો હું ના આવું, પણ તલગા જરડાને બહુ ચિંતા થઈ બાપો. અને રાજ બોલ્યો ત્યારે હવાયું બોલ્યો, હવાયું બોલ્યો. અહીંયા જે કવિતામાં વંદના થઈ, અને રાજની કવિતામાં ગીર દેખાય છે. આખી આખી ગીર હામી ઉતરી આવે છે, અને એ બધું જાણે એક જગ્યાએ ભેગું થયું હોય. રાજભા ગઢવી ગીર. આયા ભગત બાપુના ફળીએ અને પૂજ્ય બાપુના ચરણમાં આવા બધા વડીલો, અને આમાં લઈને હેલ અમે દરિયાને કહું દેખાડીએ, રાણા રાણો રેલે રેલ તો બાદો ખંડ બોળી દે. પણ એક કડી ભગત બાપુની વંદના કરતાં મેં લખી હતી, એ હું અહીંથી કહું. કાગ એવોર્ડ એટલે એમ લાગે કાગ બાપુના સાહિત્ય રૂપી વાવેલો જે વડલો છે ને, એની ડાયલમાં માળો કરવા મળ્યો હોય એવું લાગે બાપુ, કે એની ડાળમાં માળો કરવા મળ્યો એમ, કર્યો વેહવા મળ્યો એમ. એટલે એક મેં કાવ્ય ગીતની એક જ કડી, મારે વધારે સમય નથી લેવો. કે ગાંડુ ગોકુળ વાહળીએ, અરે એવું આજ કાગ ના ફળીએ, એ જેવું ગાંડું ગોકુળ વાહળીએ, અને એવું આજ કાગ ના ફળીએ. કનૈયાની મોરલી વાગતી હોય ને જે ગોકુળ ગાંડું થાય એવો આનંદ આજે આવે છે. અને એક જ કરી બાપુ,
કે ભગત બાપુ તમે શું કર્યું કે ગુરુજરી માના હે તમે ગીતડા ગાયા એમાં હિંદ આખા નાય હે તો ગુરુજરી માના ગીત ભલે ગુજરાતીમાં ગાયા છે પણ આખા હિન્દુસ્તાન ને એમાંથી કઈક ને કઈક મળે આખા હિન્દ નું એ જ છુપાયેલું છે એમાં ગુરુજરી માના એ તે ગીતડા ગાયા એ જ ગુરજરી માના ગીતડા ગાયા અને એમાં હિંદ ગાખા નાય વાગડા ખેડી અને તમે વાવણી કીધી જે ડુંગરામાં હાલીને કોઈ દી ન જોવાય હોય પાણા ને એવા જાડવા હતા ન્યા ખેતર ખેડીને વાયવા હો પણ ફણગા ફૂટ્યા એમાંથી બાપુ અરે વગડા ખેડી અને એમાં તમે વાવણી કીધી અને ખોળ્યા ગુણાઈ ખેત કઈ ખેતરો માથે બાવળના જૂડ થઈ ગયા તા એને પાછા ખોળીને તૈયાર કર્યા વગડા ખેડી અને તમે વાવણી કીધી અને ખોળ્યા ગુણાઈ ખેત કારણ કે પવિત્ર ગુણ પર્યાના એથી ગાયા જઈને ગીત દરિયાલા તમારા પવિત્ર ખારવાના ગીતો દરિયાને કાંઠે જઈને ગયા એનું કારણ તો કે પવિત્ર ગુણ પર્યાના એથી તમે ગાયા જઈને ગીત દરિયાલા માટે જેમ ગાંડું ગોકુળ વાહળીએ અને એવું આજ કાગ ના ભળીએ એવું આજ કાગ ના ભળીએ